71મા પ્રજાસત્તાક દિન પર્વ નિમિત્તે કચ્છ જિલ્લા ભાજપ યુવા મોરચા દ્વારા સીએએ ના સમર્થનમાં ભુજ ખાતે તિરંગા યાત્રા સાથે બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રદેશ મંત્રી પ્રદીપસિંહ વાઘેલા, જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઈ પટેલ, સાંસદ વિનોદ ચાવડા, યુવા મોરચાના પ્રમુખ રાહુલ ગોર, પંકજ મહેતા સહિતના પદાધિકારીઓ સાથે બહોળી સંખ્યામાં યુવાનો જોડાયા હતા. સવારે 11 કલાકે શરૂ થયેલી આ તિરંગા યાત્રા લાલન કોલેજ, જુબલી ગ્રાઉન્ડ, જીઈબી હોસ્પિટલ રોડ થઈને લાલ ટેકરી પહોંચી હતી. અહીંથી અનમ રિંગ રોડ, છઠ્ઠીબારી બસ સ્ટેશન, ઘનશ્યામનગર, સ્વામિનારાયણ મંદિર પાસે થઈને વિરામ હોટલ પાસે પહોંચી જ્યાં બાઇક રેલી સભામાં ફેરવાઈ હતી. આ તિરંગા યાત્રા સાથેની બાઇક રેલીનો મુખ્ય ઉદ્દેશ એનો કાયદો લોકોને નાગરિકતા આપવાનો હોય, નાગરિકતા છીનવવા માટેનો નહીં હોવાની જાગૃતિ ફેલાવવાની સાથે કાયદા અંગે લોક જાગૃતિ અને સમર્થન માટેનો હોવાનું ભાજપના મોવડીઓએ જણાવ્યું હતું. પંચાયત એટલે પાર્લામેન્ટ, રાજ્યસભા અને લોકસભા બંને સદનમાંથી બહુમતી સાથે પસાર થયેલા કાયદાનો દેશભરની અંદર સમર્થન થઈ રહ્યું છે. એના એક ભાગરૂપે આજે કચ્છ ભારતીય જનતા યુવા મોરચાના માધ્યમથી ભુજનગરની અંદર પણ મોટી સંખ્યામાં યુવાનો CAA સમર્થનની અંદર રસ્તા ઉપર બાઇક રેલીના માધ્યમથી આજે જનજાગૃતિના કાર્યક્રમ કરવાના છે. યુવા મોરચાના કચ્છના પ્રમુખ ભાઈ રાહુલભાઈ ગોર અને એમની ટીમને હૃદયપૂર્વકના અભિનંદન આપું છું કે આટલી મોટી સંખ્યામાં યુવાનોને જોડવામાં એ સફળ થયા છે. સૌનો આભાર.